ડભોઈના ઐતિહાસિક ગઢ ભવાની માતાના મંદિરનું સમારકામ શરૂ થતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયે પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. ડભોઈ નગરજનોની લાગણી તેમજ માંગણી મુજબ ગઢ ભવાની માતાના મંદિરમાં સમારકામની તેમજ મંદિર નજીક આવેલ તળાવને બ્યુટિફિકેશનની જરૂરિયાત હોવાથી ડભોઈના ધારાસભ્ય દ્વારા પુરાતત્વ વિભાગમાં તેમજ સરકારમાં આ અંગેની રજૂઆત કરી હતી. ડભોઈ નગરમાં આવેલ પૌરાણિક ઐતિહાસિક ગઢ ભવાની માતાના મંદિરની ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુલાકાત લીધી હતી. ડભોઈ નગરજનોની લાગણી તેમજ માંગણી મુજબ ગઢ ભવાની માતાના મંદિરમાં સમારકામની તેમજ મંદિર નજીક આવેલ તળાવને બ્યુટિફિકેશનની જરૂરિયાત હોવાથી ડભોઈના ધારાસભ્ય દ્વારા પુરાતત્વ વિભાગમાં તેમજ સરકારમાં આ અંગેની રજૂઆત કરી હતી તથા યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ કામને સમાવેશ કરી મંદિરના સમારકામ તથા તળાવ બ્યુટિફિકેશનના કામ માટે 3 કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે અંતર્ગત ડભોઈમાં આવેલ ગઢ ભવાની મંદિરનું સમારકામ શરૂ થયું હોવાથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી સાથે આયોજન કરાયું હતું. આ પ્રસંગે અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સ્થળ પર મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ ટૂંક સમયમાં તળાવ બ્યુટિફિકેશનની પણ મંજૂરી આવી જતા તેનું પણ કામ આવનારા દિવસોમાં શરૂ થઈ જશે તેવું ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું. ઐતિહાસિક દર્ભાવતી નગરી અને એનું ઐતિહાસિક ગઢ ભવાની મંદિર હીરા કેડિયાની વાત સાથે જોડાયેલી આ નગરી છે અને આ દરવાજો છે એનું ગઢ ભવાની મંદિર અને આ બાજુમાં આવેલું ઐતિહાસિક તળાવ. આ તળાવનું બ્યુટિફિકેશન મંદિરને જે હાલની પરિસ્થિતિ છે એટલે એમાં જે પાણી ટપકે છે એની કામગીરી તો આર્કોલોજી ડિપાર્ટમેન્ટે શરૂ કરી દીધી છે અને જૂની પદ્ધતિ પ્રમાણે વોટરપ્રૂફિંગની કામગીરી ચાલે છે. આજે આયોજન અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ નગરપાલિકાના ચીફ ઓફિસર, તમામ આ ઓફિસરો ઉપસ્થિત છે. આયોજન અધિકારીએ આર્કોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ બોલાવ્યા છે અને આપ જોઈ શકો છો કે તળાવનું બ્યુટિફિકેશન કેવી રીતે કરવું, એમાં શું શું કરી શકાય અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાંથી તાત્કાલિક પરમિશનો આવે એના માટે પણ વાતચીત થઈ છે. અને આજે મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આ બધી જ કામગીરી શરૂ થશે અને ગર્ભાવતી નગરીનું જે ઐતિહાસિક મંદિર અને ઐતિહાસિક તળાવ છે એ ફરી એની પોતાની રોનક પાછી મેળવશે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.